લોકસભા ચૂંટણીમાં ત્યારે ખેડૂતો યુવાઓ સહિત બનાસકાંઠાની જનતા પ્રાથમિક સુવિધાના અભાવ લઈને શું કહી રહી છે આવો જાણીએ અમારા ખાસ કાર્યક્રમ લોકસભા બેઠકના નાગરિકો નું મિજાજ છે

કોઈ વિકાસ નથી બેન તમે હાલ ગામમાં જશો ગંદકી તમે ઠેર ઠેર જોવા મળશે વરસાદના પાણીનો કોઈ નિકાલ નથી અહીંના નેતાઓને વારંવાર વિનંતી કરી છતાં એ લોકો સાંભળતા નથી હવે અમને મહેરબાની કરીએ છીએ અમારા પર કૃપા દયા કરો જેથી એ ગંદકી આ પાણીની નિકાલની અને આ ટ્રાફિકની સમસ્યાનો નિવાડો આવે એવી અમને અમે પ્રાર્થના કરીએ છીએ ટ્રાફિકની આ શું સમસ્યા છે બહુ જ સમસ્યા છે બેન એ તો હવે તમે વાત કરો જ નહીં અમે ઘરથી નીકળીએ છીએ ને તો અમારે સિટી બે કિલોમીટર થાય છે અડધો કલાક મિનિમમ સમજી લો અમે ટ્રાફિકથી بچવા માટે નીચે ભૂગર્ભમાં જઈએ છીએ તો તો બિલકુલ પેક હોય છે ત સવાર હોય સાંજે હોય સ્કૂલ જવું હોય છોકરાને મૂકવા જવું હોય હોસ્પિટલનું કોઈ કામ હોય બહુ હેરાન ગતિ અડધો કલાક કલાક તમારે મિનિમમ ગણીને ચાલવાનું પછી કદાચ કલાક પણ થઈ જાય મોદી સરકારના શાસનમાં તો ઘણા બધા રોડ રસ્તા બન્યા છે હાઈવે તમે આટલા બધા જોઈ લો તો પછી અહીંયા શેની સમસ્યા છે બધા અહીંના લોકલ નેતાઓને તકલીફ છે ઉપરના સાહેબની વાત નથી કરી આપણે સારું કામ છે પણ અહીંના નેતાઓ છે બિલકુલ કાગળ જેવા છે સ્વીકાર એમનો અવાજ પહોંચે છે કે નહીં ભગવાન જાણે ખબર નથી પડતી પણ કોઈ વિકાસ નથી અહીંયા બિલકુલ વિકાસ સિંચાઈ માટે પાણીની ખેડૂતોને ખૂબ તકલીફ છે અને પહેલાં તો પાણી ઊંચા હતા પણ ખેડૂતોએ ભૂગર્ભ જળ ખેંચી લીધા સિંચાઈ માટે અત્યારે પાંચસોથી સાતસો ફૂટે તળિયે પોકી ગયા છે એટલે એને ઉપર લાવવા માટે ખેંચવા માટે વીજળી વધારે જરૂરિયાત પડે ખેડૂતોને મોંઘી પડે બોર પણ ઊંડા કરવા પડે બોર પણ ફેલ થઈ જાય પ્રોબ્લેમ રહે ઊંડાનું પાણી આવે ગરમ પાણી આવે જે ખેતી માટે પણ હાનિકારક છે પીવા માટે પણ હાનિકારક છે એટલે ફ્લોરાઈડ વાળા પાણી પણ આવવા માંડ્યા છે સિંચાઈ મોંઘી પડવા મળી છે ખેતી મોંઘી પડવા મળી છે અને એવી રીતે ખેડૂતોને જે કહેવાય કે પાણી ચળત્યા જગદીશ અને પાણી વગર ખેડૂત કંઈ કરી જ ના શકે એવી પરિસ્થિતિ છે એના માટે પાણીની ખૂબ જ તકલીફ છે તો સુજલામ સુફલામ જે યોજના છે તે શું અહીં સુધી નથી આવી તાત્કાલિક અટલ બિહારી વાજપેયી હતા એ વખતે પાસઠસો કરોડના ખર્ચે સિંચાઈ યોજના સુદલામ સુપલામ મંજૂર કરી હતી એ પહેલાં તો શરૂઆતમાં રાજસ્થાન બોર્ડર સુધી એને લઈ જવાની હતી અને કાયમી પાણી વહે એમ નદીમાં એવી રીતનું વ્યવસ્થા હતી પણ ન જાણે કેમ સરકારે રાહ સુધી ટૂંકાઈ નખી એટલે ધાનેરામ થરાદમાં તો ખાલી દસેક કિલોમીટર આવે છે બાકીનો બધો વિસ્તાર છે એ આવી જ રીતે બિનપિયજ છે અને પાણીની સમસ્યાવાળો છે અહીંયાથી લગભગ ત્રીસેક કિલોમીટર બોર્ડર થાય ત્યાં સુધી એ નહેર લઈ જવાની હતી પણ એ ટોંકાઈ દેવામાં આવી છે અને સુદલામ સુધલામમાં પાણી ત્યારે જ છોડવામાં આવે જ્યારે ઇલેક્શન નજીક હોય કે કંઈક સરકારી કાર્યક્રમ હોય એ એટલે કાયમી જો પાણી છોડવામાં આવે અને અહીંયા રેલ નદી નીકળે છે એ રેલ નદીમાં જો પાણી વેવડાવવામાં આવે અને રાજસ્થાન બોર્ડર સુધી લઈ જવામાં આવે અને કાયમી ભરેલી રાખે

તો અમે ઘાસચારો ઉત્પન્ન કરી અને અમારું જીવન અમે ચલાવી શકીએ એના માટે અમારે ત્યાં પાણીની બહુ વિકટ પરિસ્થિતિ છે અને અમે તો આશા રાખીએ કે જલ્દી જલ્દી અમારે પાણીનો ઉકેલ થાય અને અમને પિયત કરવા માટે પાણી આપવામાં આવે તો અમારી જીવન દોરી અને અમે અમારા બાળકોને શિક્ષણ આપી શકીએ અને અમારી રોજીરોટી રોટી મેળવી શકીએ જો તમારી સમસ્યાનો ઉકેલ ના આવ્યો તો શું હશે તમારા આગળના પગલાં શું કરશો તમે લોકો હવે અમે આંદોલન કરીશું અમારે સિંચાઈનું પાણી જુએ હા

તો અહીંના જે ખેડૂતો છે તેમની મેઇન સમસ્યા છે પાણીની અને આજની આ માંગ નથી વર્ષોથી તેઓ માંગ કરી રહ્યા છે કે કે અહીં સુધી પાણી તેમની તેમની ખેતી બચી શકે તો આપણે પણ આશા રાખીએ આ માંગ જે આવનારી લોકસભા ઇલેક્શન છે તેમાં પૂર્ણ થાય તેવી આશા સાથે ફરી મળીશું એક નવી જગ્યાએ જઈશું અને નવી લોકસભા સીટ પર ત્યાંની જે સમસ્યા છે ત્યાંના જે પ્રશ્નો છે ત્યાંના મતદારોના મનની વાત આપના સુધી પહોંચાડીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર